नमस्कार दोस्तों, मेरा डांस में आप सभी का स्वागत है। और फिलहाल मैं सामूहिक योगा का कार्यक्रम चल रहा है कोसीना स्वामीनारायण मंदिर में, वहाँ पर। और आप देख सकते हैं यहाँ पर कितने सारे गुरुजन हैं, और ये सारे गुरुजन सामूहिक रात्रि पार्वती नक्षत्रानीरु पामजवीनाओ व्यातो काम नम्र विनंती के पोत पोतानी जगह पर बेसी जाए। बड़ा मार उपिला इले अपने पोतानी जगह पर बेसी जाइए। अबे टुकड़ समय हो बहुत जरूरत थी अपने चौकड़िया पर माने जरूरत थी जरूर कुचलवारी से। तो भाइयों बहनों ने नम्र विनंती के पोतानी जगह पर आगे बेसी जाए। तुम क्या दिया वो चो दत्तनपुर खैरोज એટલે શું કામ માટે આવ્યા છો અહીંયા? અહીંયા લગ્નમાં આવ્યા છીએ। જમવાનું કેવું બની છે? જમવાનું બહુ સારું છે, પીરસવાવાળા સારા છે। ઓકે, તો પછી આવું દર વર્ષે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? દર વર્ષે આનથી ડબલ કરવું જોઈએ એમ। આવો સરસ। અને આમાં શું ફાયદો શું આ બાબત કરવાથી? આપણી સંસ્કૃતિનું રક્ષણ થાય। હા હા બરોબર ને, આપણા રીત રિવાજ જળવાઈ રહે। હા હા કોઈ અંદર ઘુસપેટ ના થાય। હા હા અનાધન ખર્ચો થાય તે ના થાય આમાં। ખાવાનું બગડી જાય ના થાય આનાથી, ઘરે બધા લઈને જાય અને આપણે ઘરે લગ્ન કરીએ અને આમાં ફરક શું? આપણે ઘરે લગ્ન કરીએ એમાં અને આમાં ફરક શું? અહીંયા એટલે જે પંડિત થી જે શ્લોક થી જે લગ્ન થાય એ ઘરે નહીં થતા હતા, બરાબર? એટલે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હા નહીં થતા, અને અહીંયા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે થાય। અને મેં સાંભળ્યું છે કે આપના સમાજમાં તો દારૂનું કે આદિયાથી વ્યસન પણ હોય છે તેવું કંઈક લગ્નમાં, તે અહીંયા ના હોય। હા હા એટલે અહીંયા ના થાય દારૂ વગર થાય। બીજી બનતું બરોબર શાંતિપૂર્વક પ્રેમક જમે બરોબર, બીજી પહેલી વાત એમ। પછી લગ્ન કાથી કે અમુક જે ખોટા ખર્ચા બરોબર કે એ ખોટા ખર્ચા દેખાતા નહીં એમ બરોબર, અમુક દાન દક્ષિણા વ્યક્ત કરે બરોબર, આ બધું એ નહીં એમ। એમાં લગ્ન થાય એમાં દારૂનું બધા બધા પ્રમાણે બીજું માંસાહારી એમ એનો ખર્ચો જોઈ જાય, બીજું ના ચાલે પણ કે દારૂ એ મસ્ત જોઈએ એ લાગે, અમુક ઝઘડા બાજુ જતી ઊભું થાય અને જે ના કરે છે બધું થાય એમ। એક વસ્તુ આપું છું છો કે આપણ સમાજમાં જે જેને તેને જોન જાય ને એના પછી પંડિત જાય એના પછી તે પેલું પૈસાનું લેવડ દેવડ કરે। હા ઘરે આપણે જે અમુક જાજમ કહેવાય એમ, તો કાકોના આટલા કાકીના આટલા બરોબર કે અમુક એ વધારે પૈસા દે, તો એ વિશેષ ફરક એમ કે હા હું 10,000 મોકે બરોબર કે એ દાદા કીધું કે જમાઈ કીધું કરે 10,000 મોકે આલા પડે પછી હું પણ કાકી 2,000 મોકે આપવા પડે ભાઈ કે તે એવો નહીં એમ જોઈએ કે પૈસાની બચત એમ પેલું તમારે કે વ્યવસ્થિત કરજો 1,00,000 ની આસપાસ પડે એમ કમ્પ્લીટ કરે તો ઘણો ફાયદો કહેવાય। એ હે કે અમુક સાધન વ્યવસ્થા બધી ગણવું પડે કે
વિરોધ ઉઠાવે પરંપરા અટકવું જોઈએ, આવું જ થવું જોઈએ લગ્ન, આ પરંપરા મુજબ તો ઉત્તમ અને શ્રેષ્ઠ એમ કહેવાય. મકવાણા કમલેશભાઈ હગ્રામ ભાઈ રતન. ઓકે, તો શું નામ કયું? મકવાણા કમલેશભાઈ હગ્રામ. કમલેશભાઈ, તમને અહીંયા કેવું લાગે? મને એ જાણવા મળ્યું હે કે જે લોકો ખરેખર આર્થિક દ્રષ્ટિએ ને સાહે, જેમના જોડે માતા પિતા ગરીબ હે અને પોતે વ્યક્તિ પણ ગરીબ હે, તો એમના જોડે જે પાછું એકદમ નબળું હે, એ વ્યક્તિ અંદરથી રીબાતો હોય, ખરેખર મારે જે હાઈ લેવલના લોકો લગ્ન કરે તેમની હરોળમાં રહીને મારે લગ્ન તો થવું જોઈએ. એક કુદરતી આત્માને એવું હોય કે લગ્ન તો ફરજિયાત હોવું જોઈએ, પણ એ લોકો ખરેખર પૈસાની દ્રષ્ટિએ એ લોકો એમના હરોળમાં કરી શકતા નહીં. તો આવું કંઈક સામૂહિક વિવાહ હોય તો એ લોકો પણ આમાં આવી ને 2200 રૂપિયા ખાલી ભરવાના આવે દંપતિ, તો એ ભરી અને એમને એક સંતોષ જીવનનો એક મેન હે એ પૂરો કરી શકે, તેમના માટે કરીને આ એક સારું રહે. અને બીજું કે દાખલા તરીકે 20-25 વર રાજાઓ હોય અને એમને જો એક ડીજીનો પ્રસંગ લઈએ તો ઓછામાં ઓછા 10,000 અને વધારેમાં વધારે હાઈ લેવલ 25-30 એવું થઈ ગયું હે, તો 10,000 ગણીએ એવરેજ, તો 20 લોકોના લગભગ વર રાજાઓના 2 લાખ અંદાજ થાય એમ. તો અહીંયા એક જ ડીજી હે તો 10-15 અથવા 20 ગણો એમ, તો દાખલા તરીકે 2 લાખમાંથી 10-20 જ ગયા ને એમ, બીજા પૈસા બચ્યા, તો હજી પણ લોકો અહીંયા વધારે હોય એમ. આજે આવે એના કરતા તો એમને પોતે બધાને સારું ભોજન મળે, જમી અને એ લોકો સરસ રીતે ઘરે જઈ શકે. મને એક વાત બતાવો કે પહેલા પણ હમણાં પણ થઈ રહ્યા, પણ આપણ જે આદિવાસી લગ્ન કરે એક જ કરે જાન જાય તેમાં શું વિધિ થાય, આમાં શું વિધિ થાય, પરિવર્તન શું હોય, બંને અંદર અંતર શું હોય? બરાબર, એ થાય આપણે પરંપરાથી જે ચાલતી આવી છે એ વિધિ થઈ રહી છે, અને અહીંયા જે છે કે આપણે સાચી વિધિ શાસ્ત્રો પ્રમાણે વિધિ કરવાના છે, એટલે એ પણ એક સારું છે. એટલે और अभी हमारे साथ एक कंकु वाले फूल जो का साड़ा पहन के आ रहे हैं आगे की समाज से हम बात करेंगे. भगवान वरुण नमस्ते, आपका नाम? ईश्वर भाई जोगू भाई साहब. तो ईश्वर भाई के साथ हम लोग गुजराती भाषा में बातचीत करेंगे ताकि बहुत सारे लोगों को समझ में आए शादी के बारे में कार्यक्रम. અહીંયા શું કાર્યક્રમ ચાલુ છે? અહીંયા જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગાંધીનગર વિભાગ દ્વારા એ આયોજન થયું છે સંબોધકનું, એમાં જે આપણે સતત અને એમનો જે અલગ અલગ જે સમાજની અંદર ખરચ થાય છે એ આમાં આની અંદર ખરચ નહીં થયો, અને જે આપણે 5-6 લાખ જે ખરચ થયો છે આપણે દાદા દ્વારા આપવામાં આવ્યો છે, અને જે આપણે વર રાજા અને જે 1,111 રૂપિયા જે લેવામાં આવ્યા છે એ જ માત્ર લેવામાં આવ્યા છે, બાકી ખર્ચ આપણે મારે એમ પૂછવાનું છે કે હવે આજે લગ્ન થઈ રહ્યા છે, બધા આદિવાસી જોડા છે, તો આદિવાસી સમાજનું જે લગ્ન થાય છે એક જાન જાય અને તે અને આ બંને અંદર ભારતમાં તો એવું છે કે આપણે સમાજની અંદર જે વિધિ પ્રમાણે જે આપણે વડીલો જે કરતા હોય છે એમાં આ જે મંત્રોનું ઉચ્ચારણ નથી કરતા, આપણે જે સંસ્કૃત જે ભાષા છે પરંપરાઓથી એનું આપણે જે ઉલ્લેખન આપણે વડીલો દ્વારા નથી થતું, અને અહીંયા જે સતત આપણે જે આદિવાસી હિન્દુ હિન્દુની પરંપરાગત જે આપણે સમુદાય કથા છે કોમ્પ્લેક્સ બરોબર થાય છે. તો
પેલી જે વિધિઓ આપણા આદિવાસી સમાજના લોકો કરે છે, જાન જાય અને ત્યાં આગળ કરે છે, તો તે અને આમાં શું ફરક? એટલે આમાં જે છે ને સીધો સંપર્ક, આપણે જે હિન્દુ આદિવાસી સમાજ છે એ આ બ્રાહ્મણો સાથે સીધો સંકળાયેલો નથી, અને કોઈ આના કાર્યકર્તાઓ દ્વારા જે સંકળાઈને જે આ કાર્યક્રમ કર્યો છે એના દ્વારા આ જે સંસ્કૃતનું જે દ્વારા જે આપણે લગ્ન કરવામાં આવે છે, જે મંત્રનું શરણ ગુજવાઈ જાય છે, અને આપણે જે આદિવાસીમાં જે દાદાઓ જે કરે છે એમાં મંત્રનું શરણ નહીં થતું, બરાબર છે? એટલા માટે આ તો સારામાં સારું કે આટલો મોટો સમાજ આપણો આદિવાસી સમાજ આપણે કરતા હોય સારું કહેવાય. આદિવાસી સમાજ આ વસ્તુને એક્સેપ્ટ કરી રહ્યો છે? હા, કરી રહ્યો છે. આ જે આપણે જે હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા જે 3 વર્ષથી આપણે સંઘ દ્વારા જ આપણે અંબાજીમાં કરવામાં આવે છે, એમાં પહેલી જ વખતે જે 108 જોડા કરવામાં આવ્યા હતા, અને એના પાછળ જે લગભગ 30 જોડા કરવામાં આવ્યા હતા, અને આ વખતે 23 જોડા કરવામાં આવે છે. તો આ વખતે જે 3 વર્ષથી ત્રિવાર્ષિક સમૂહ લગ્ન થયું છે અંબાજીમાં, બરાબર. આ વખતે જે આપણે પ્રથમ સમૂહ લગ્ન થયું છે આપણે કોશીનામાં, બરાબર. એટલે આદિવાસી સમાજની એ સંસ્કૃતિનું શું જે આદિવાસી સમાજ પહેલાંથી કરતું આવ્યું છે, જે અહીં આગળ હિન્દુ સમાજ જે બ્રાહ્મણો છે તેમની સંસ્કૃતિને મંત્ર દ્વારા કરવામાં આવે છે, તો કંઈક ફરક તો સાફ સાફ નજર આવ્યું છે, તેમાં એ નથી થતું તો આમાં થયેલું છે, તો શું લાગે છે? હવે જેવું કહેવાય છે કે જાગ્યા તેથી સવાર, હવે આપણે જે આપણી સંસ્કૃતિ પરંપરાઓ દ્વારા જ્યાંથી જોડાય છે ત્યાંથી હવે જાગે છે, એટલે આવું સતત ચાલતું રહે તો સારું. એમ નદીની જેમ પ્રવાહ આપણો જે ધર્મને પ્રમાણે જે વહેતો રહે તો સારું. પણ એક વાત તો સાફ, જે રીતે 4 કહેવામાં આવે, તો એવી જ રીતે આદિવાસી સમાજમાં પહેલાં તો મંત્રોનું નહોતું ને જે લગ્ન થતા અથવા થઈને આવી રહ્યા છે, તો પછી આ મંત્રોનું જે અહીંયા સામે આવવાનું એટલે તમે કહેવા શું માગો? હું એમ કહેવા માગું છું કે જેવી રીતે આદિવાસી સમાજની સંસ્કૃતિ અનુરૂપ 4-5 લોકો બેસીને, હું હિન્દુ હિન્દુ હિન્દુની વાત નહીં કરતો, હું આમ જ પૂછવા માગું છું કે જે વિધિ સમાજના લોકો કરે છે તે વિધિથી આ અલગ થઈ રહી છે સાહેબ. મંત્રો તેમાં તો નથી થતા ને આમાં થઈ રહ્યા છે, પણ આપણે જે હિન્દુ ધર્મ છે એ તો આપણે જે સંસ્કૃતિ સાથે જોડેલો છે ને, આપણે જે સંસ્કૃત આપણી જે મેઇન ભાષા છે ઋષિમુનિઓની ભાષા છે, એટલે ઋષિમુનિઓની ભાષા પકડી જે આપણો હિન્દુ સમાજ, પણ આદિવાસી સમાજમાં તો એવું નહોતું ને. એટલે પહેલાં જે એટલે હું કહું છું તમને કે જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર, આપણે જે સંસ્કૃતિ પ્રમાણે જે ગીતાને પકડીને અત્યારે જે આપણે સંસ્કૃતિ જે પેલું જે ગીતાના અધ્યાય લઈને જે સામે છે હવે જાગતા થાય છે, પહેલું એટલું બધું કામ નહોતું, હવે જે સુધી સંપર્ક થયો છે, જે જ્યાંથી આ ઋષિમુનિના સંપર્કમાં આવ્યા, બધાના સંપર્ક આવ્યા, ગીતા અત્યારે ઘર ઘર તમારી હું આમ સમજી રહ્યો છું કે પહેલાં આદિવાસી નતા જાણતા કે મંત્રો આપણા જ છે અને હવે જાણવા લાગે એવું. અત્યારે 15-20 હજાર એક બીજા પછી આપણે જેમ ભોજન આપણે જેમ બધા સંપર્ક મિત્રો આવતા હોય છે બહારથી, તો લગભગ 30-40 હજારનું એ ભોજન ખર્ચ થાય, તો અમુક સમૂહમાં આપણે સસ્તામાં પડતું હોય તો તમને કેવું લાગે છે? સમાજ દોસ્તો અભી હમારે સાથે ઈશ્વરભાઈ જિન્હોને અપની બાત રખી ઓર કિસ તરીકે સે આદિવાસી સમાજ જો હૈ વો ધીરે ધીરે જો અપની સંસ્કૃતિ હૈ ઉસે અપનાને કી કોશિશ કર રહા હૈ એસા ઈશ્વરભાઈ કા કહેના હૈ, તો આપ બને રહો કે આપકે અપને દોસ્ત અનંત કે સાથ કોટડા ટાઈમ્સ મેં. નમસ્કાર.